આપણે બનાવશું મિક્સ કઠોળનું અથાણું. એના માટે આપણે આ નાની અડધી વાટકી મગ લીધા છે, એ જ રીતે આપણે આ વટાણા લીધા છે, અને આપણે આ સૂકી મેથી લીધી છે, અને ચણા છે, અને આપણે આ મઠ છે. આટલા કઠોળમાંથી આપણે બનાવશું મિક્સ કઠોળનું અથાણું. તો આપણે આ બધાને છે ને આપણે એક પાણીમાં પલાળી દેશું, બધાને એકસાથે અલગ અલગ. હવે આ રીતે અલગ વાટકીમાં લઈ અને બધા જ આપણે કઠોળ પલાળી દેશું. આપણે આ સવારે પલાળ્યા છે એટલે સાંજે આપણે સરસ રીતે બધા પલળી જશે. આપણે આ રીતે બધા અલગ અલગ પલાળી દેશું. હવે આપણે તેને સવારથી સાંજ સુધી રાખશું. સાંજ થશે તો બધા સરસ રીતે પલળી જશે. આટલા કઠોળ પલળશે ને તો વજનમાં આપણે 100 કે 150 ગ્રામ જેટલો વજન થશે પલળશે પછી, એટલા આપણે લીધા છે. બધું આપણે થોડું થોડું જ લીધું છે એટલે પલળી જશે ને તો પછી વજનમાં 100 થી 150 ગ્રામ જેટલો થશે. આપણે આ બધો મિક્સ કઠોળનું અથાણું બનાવવા માટે આપણે જે આ પલાળ્યા હતા, ચણા છે, આ મગ છે, આ મઠ છે, આ મેથી છે, ને આપણે આ વટાણા છે, એટલે આપણે સવારે પલાળ્યા હતા અત્યારે એકદમ સરસ રીતે પલળી ગયા છે. બધું સરસ રીતે પલળી ગયું છે. તો હવે આપણે આને છે ને બધાને આપણે ખાટા પાણીમાં પલાળશું. આપણે સવારે પલાળ્યા હતા, અત્યારે સાંજે 7 વાગ્યા છે, તો હવે આપણે 7 વાગે એને રાત્રે ખાટા પાણીમાં પલાળશું અને આપણે આખી રાત તેને રહેવા દેશું. આ વટાણા છે એને આ રીતે આપણે પાણીમાંથી બહાર કાઢી લેશું અને આ રીતે થોડા કોરા કરી લેશું અને આપણે તેને એક વાટકામાં લઈ લેશું. આ જ રીતે આપણે આ ચણાને પણ આ રીતે જ કરશું. એનું પણ પાણી કાઢી લેવાનું છે અને આ રીતે આપણે બીજા વાટકામાં નાખશું. આ મગ છે, મગને પણ આપણે એ રીતે કરશું. આપણે મેથી છે, મેથીને પણ આપણે આ રીતે જ કરશું. મેથી પણ આપણી સરસ રીતે પલળી ગઈ છે. આ છે મઠ, મઠને પણ આપણે એ રીતે જ કરશું. આપણે એકમાં મઠ લઈ લેશું. આપણે અલગ અલગ જ બધાને રાખવાના છે. આ રીતે આપણે બધા અલગ અલગ પાણી નિતારીને રાખી દીધા છે અને મારે પાસે ખાટું પાણી મેં રાખ્યું હતું કે આપણે બોરો કે કંઈ પણ કરીએ તો આપણે નાખવા થાય, એટલે હવે હું આમાં ખાટું પાણી નાખીશ. આપણે વટાણામાં નાખ્યું, ચણામાં નાખ્યું, મગમાં નાખશું. હળદર મીઠાવાળું કેરીનું ખાટું પાણી છે. આ મઠમાં નાખ્યું આપણે ને આ આપણે મેથીમાં નાખશું. બસ આ રીતે આપણે ખાટા પાણીમાં આપણે આખી રાત રાખવાના છે. હવે આપણે ખાટા પાણીમાં આખી રાત રાખશું બધા જ કઠોળને.
અને આપણે તેમાં જોશે આ એક કેરી લીધી છે મેં, આ કેરીને હું ઝીણી સુધારી લઈશ, એને પણ આપણે અલગથી જ રાખશું, એટલે આપણે આખી રાત રાખશું અને પછી પાછું આપણે સવારે આને જોઈશું. આ કેરી હતી ને એક નંગ, એને પણ મેં આ રીતે સુધારી લીધી છે. આપણે તેને છોલવાની નથી, આ રીતે નાના નાના પીસ કરવાના છે, નાની કટકી કરવાની છે. તો એને આપણે એક તપેલીમાં નાખશું. તેમાં આપણે એક આપણે મીઠું નાખશું તેમાં. અને આપણે અડધી ચમચી હળદર નાખશું. આ નાખી અને પછી આપણે હળદર અને મીઠું નાખી અને આ રીતે આપણે ભેળવી લેવાની છે. બસ. અને આને પણ આપણે આખી રાત રહેવા દેશું. આપણે આને સાંજે ખાટા પાણીમાં નહીં ખાતા, તો આપણે સરસ રીતે આખી રાતમાં સરસનું ખાટું પાણી ચડી ગયું છે મેથીમાં, મઠમાં, વટાણામાં, ચણામાં અને આ મગમાં. અને આપણે કેરીને પણ આ જ રીતે આખી રાત રાખી હતી. હવે આપણે આને આવી રીતે ખાટું પાણી છે તે કાઢી લેશું. હવે આપણે એક કપડામાં કોરા કરવા નાખી દેશું આ રીતે. આ રીતે પાણી જે ચૂસતું હોય ને, વધારે કપડું કોટનનું હોય ને, તેમાં આપણે આ રીતે બધાને જ પાથરી દેશું. હવે આ રીતે આપણે કોટનના કપડામાં બધા જ કઠોળને આપણે આ રીતે પાથરી દેશું. તમે જોઉં છો કે આ પાણી છે ને એ બધું જ ચૂસી લીધું છે આ કપડાએ, એટલે આપણે આમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ કઠોળ છે ને પાણીવાળું ન રહે, એકદમ સરસ રીતે કોરું થઈ જાય, તો આપણું અથાણું પણ બગડતું નથી જ. અમે આ પણ બનાવીએ જ છીએ ને સારું જ રહે છે, પણ એક જ ધ્યાન રાખવાનું છે કે પાણી છે ને એ રહેવું ન જોઈએ. અને આ કઠોળ તો આપણે આખી રાત પાણીમાં રહ્યું છે, એટલે ખાટા પાણીમાં એકદમ સરસ રીતે ચડી ગયું છે, એમાં ખાટું પાણી એકદમ ચડી ગયું છે, એટલે બગડવાનું તો છે જ નહીં, પણ આપણે એક આ પાણીથી સાવ કોરા કરી નાખવાના છે, પાણી જરા પણ રહેવું ન જોઈએ. કેરીને પણ આપણે આ રીતે કોરી જ કરી લેશું કપડામાં જ. તડકે પણ રાખી શકાય, પણ તડકાની કંઈ જરૂર નથી. આ રીતે પાણી બધું કોરું થઈ જાય તો પછી કંઈ બગડવાની બીક છે જ નહીં આપણે. પણ થોડુંક આમાં ધ્યાન દેવું પડે કે કઠોળ છે ને તે પાણીવાળું ન હોવું જોઈએ, એકદમ સરસ રીતે આ રીતે કોરા કરી નાખવાના, એટલે આપણું અથાણું એકદમ સરસ બનશે. હવે આ રીતે મેં બધું જ પાથરી દીધું છે, તો આપણે તેને કોરા થાય ને ત્યાં સુધી રાખશું, એટલે આપણે કલાક જેટલું થશે કોરું થતા ત્યાં સુધી આપણે તેને રાખશું. હવે આપણું આ બધું જ કઠોળ કોરું થઈ ગયું છે સરસ રીતે, તો આપણે હવે આ બધું મિક્સ કરી લેશું. આ રીતે આપણે બધું ભેગું કરી લેશું. જો પાણી છે એકદમ સરસનું આ કપડામાં આવી ગયું છે બધાયનું, તો આપણે આ રીતે મિક્સ કરી લેશું. અને આપણે તેને આ રીતે કપડું ભેરું કરી અને આપણે થાળીમાં રાખી દઈશું.
આ રીતે હવે આપણા થાળીને છે ને આપણે પંખા નીચે રાખશું, એટલે સરસ રીતે કોરું થઈ જાય. કોરું તો થઈ જ ગયું છે પણ તોય આપણે રાખશું અડધી પોણી કલાક. આપણું કઠોળ છે ને બધું સરસ રીતે સુકાઈ ગયું છે અને આપણે એક દિવસ સાદા પાણીમાં પલાળ્યું હતું, પછી બીજે પછી આપણે સવારે સાદા પાણીમાં પલાળ્યું હતું અને રાત્રે પછી આપણે આ ખાટા પાણીમાં પલાળ્યું હતું અને આપણે બીજે દિવસે તેને કોરું કર્યું છે. તો કોરું સરસ રીતે થઈ ગયું છે. આપણે આમાં એક જ ધ્યાન રાખવાનું છે કે પાણીવાળું કઠોળ એક પણ રહેવું ન જોઈએ, સાવ કોરું થઈ જવું જોઈએ અને આપણે આને તડકે કોરું નથી કરવાનું, આપણે આને પંખા નીચે કોરું કરવાનું છે. અને તડકે રાખશું ને તો આ બધું આપણે ચવળું થઈ જશે, ચવાશે નહીં એવું, અને આ આપણું પ્રોપર લાગશે સરસનો, કે આપણે જાણે કઠોળનું શાક ખાઈએ છીએ એ રીતે લાગશે. તો હવે આપણે આ સરસ રીતે કોરું થઈ ગયું છે તો આપણે એને આ કોટનના કપડામાંથી બહાર થાળીમાં લઈ લેશું. જો એકદમ સરસ રીતે કોરું થઈ ગયું છે, થાળીમાં પણ આ રીતે જો લાગે છે અને હાથમાંથી પણ સરસ રીતે પડી જાય છે, એટલે સરસ કોરું થઈ ગયું છે. આપણે આમાં એક જ ધ્યાન રાખવાનું છે કે કઠોળને સાવ કોરું કરવાનું છે, એ પણ એને છાણે તડકે નહીં. અને આ રેસીપી પણ મેં મારા સાસુ પાસેથી શીખી છે, મને પણ ખબર નથી કે આ મિક્સ કઠોળનું અથાણું બને, પણ તે બનાવતા અને બહુ સરસ લાગતું. હવે આપણે આમાં આનો મસાલો કરશું. આપણે તેમાં આ સિંગ તેલ લીધું છે મેં અને એને ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે અને આપણે છે ને આ અથાણાનો તૈયાર મસાલો આવે છે તે વાપર્યો છે, તે લીધો છે આપણે. અને આપણે આ થોડું ઘરનું લાલ મરચું નાખશું અને આપણે તેમાં થોડું ધાણા જીરું પણ જોશે અને આપણે થોડું મીઠું લેશું. હવે આપણે આ અથાણાનો મસાલો કરશું. હવે આ બધું કઠોળ છે ને આપણે આમાં એક વાસણમાં લઈ લેશું. હવે આપણે આમાં આ વાસણમાં લઈ લીધું છે બધું કઠોળ. હવે આપણે તેમાં આ મસાલો નાખશું. આ 100 ગ્રામ મસાલો છે, આપણે એમાં થોડોક જ લેશું, અડધો જ લેશું. આપણે બધું કઠોળ છે ને 100 થી 150 ગ્રામ જેટલું જ બધું રેડી થયું, એટલે વજનમાં 100 થી 150 ગ્રામ જેટલું જ છે અને આપણે 100 ગ્રામ જેટલી કેરી હશે, એટલે આપણે વધારે લેવાનો નથી મસાલો, આટલો જ લેવાનો છે. ને એમાં આપણે નાખશું લાલ મરચું પાવડર આપણું ઘરનું અને થોડું આપણે મીઠું ઉમેરશું અને આપણે આ ધાણા જીરુંનો પાવડર લીધો છે તે નાખશું. અને આ સિંગ તેલ છે એને મેં ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે, આપણો મસાલો રેડી હતો એટલે આપણે આ ગરમ કરી અને ઠંડુ બન કરી લીધું છે અને તે તેલ આપણે આમાં નાખશું. આટલું નાખી અને આપણે જોઈ લેશું. આપણો મસાલો અડધો લીધો છે ને આપણે, એ માપનો જ છે, બસ આ રીતે જ હોવું જોઈએ, પણ તમને એમ થાય કે થોડોક વધારે નાખવો છે તો વધારે લઈ શકાય.
बाकी आ रीते ज आपणे कठोळ देखातो कठोळ देखाय ए रीते ज मसालो आपणे लईए छे आमां। આપણું એકદમ સરસનું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એક બરણીમાં એને ભરી લેશું। સરસ રીતે આપણે આ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને આ બરણીમાં ભરી લેશું। આપણે કાચની કે પ્લાસ્ટિકની કોઈ પણ બરણીમાં ભરી શકાય। આ બધું જ મેં બરણીમાં ભરી લીધું છે। આ રીતે સરસનું દેખાય। હવે આપણે તેમાં થોડું તેલ નાખશું। આપણે જે સિંગ તેલ ગરમ કરી અને ઠંડુ કર્યું છે તે આપણે આમાં જોઈતા પ્રમાણમાં લેશું। આપણો મસાલો ડૂબે એ એટલું લેવાનું છે। આ રીતે આપણે આટલું તેલ તો રાખવાનું એટલે આપણે સારું રહેશે, આખું વરસ સારું રહે છે। તૈયાર છે મિક્સ કઠોળનું અથાણું। તૈયાર છે મિક્સ કઠોળનું અથાણું। આપણે 5-6 દિવસ પછી લેશું તો બહુ જ સારું લાગશે અને કઠોળ પણ એકદમ સરસનું થઈ જશે।